वडगाम तालुकानी मेमदपुर प्राथमिक शाळानी राज्यव्यापी शाळा प्रवेशोत्सव 17મો श्रृंखलानो शुभारंभ करावता माननीय मुख्यमंत्री बे वर्ष बाद शाळा प्रवेशोत्सवनुं आयोजन आजथी 25 जून 3 दिवस समग्र गुजरातनी 32013 शाळाओमां आ कार्यक्रम योजाशे। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले 17મા शाळा प्रवेशोत्सवनो राज्यव्यापी प्रारंभ बनासकाठाना वडगाम तालुकाना मेमेदपुरा गामनी प्राथमिक शाळामां बाळकोनुं नामांकन करावीने कर्यो छे। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले शाळामां प्रवेश मेळवी रहेला भूलकાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી। બાળકોની વચ્ચે બેસીને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા। રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 31,000 ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરવા ત્રિદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રી, મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને વર્ગ એકના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસએમસીના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસના કામોની બાબતોની ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રાજ્યમંત્રી કિરીટસિંહ પણ મુખ્યમંત્રી સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા। દરેક માટે સ્વાસ્થ્યની પણ એટલી જરૂરિયાત છે। રાજ્ય સરકારે માટે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આપણે સૌએ જોયું છે કે કોવિડ મહામારીમાં મોટા મોટા દેશ પણ થાકી ગયા અને એવા સંજોગોમાં માટે નરેન્દ્રભાઈનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની સાથે દરેક જનને ફ્રી વેક્સિનેશન આપી અને ફ્રી વેક્સિનેશન તો આપ્યું અને એની સાથે સાથે દરેક કોઈ માણસ ઉગ્રગ્રસ્ત થઈ જાય એના માટે ફ્રી રાશનની પણ વ્યવસ્થા કરી, જેથી કરીને કોઈને આ જે મહામારી આવી એ મહામારીમાંથી આપણે બહાર આવવાનો પ્રયત્ન કર્યો અને આજે આપણે બહાર નીકળી ગયા। આજે આપણે જોઈ શકાય છે કે મોટા મોટા જે ભાવ આ નવી એની સાથે તે ગુકણ દેખી દીધા અને જ્યારે નરેન્દ્ર ભાઈ આપણને સૌને સાથે રાખી અને એની અંદરથી બહાર સ્વાસ્થ્ય માટે ગુજરાત સરકાર પણ આ વખતના બજેટમાં જે વૃદ્ધો છે એ વૃદ્ધો માટે ઘરે બેઠા કોઈ પણ ટેસ્ટ કરવો હશે તો ઘરે બેઠા એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કરીને વૃદ્ધે ક્યાંય ન જવું પડે, ઘરે બેઠા આ સ્વાસ્થ્ય માટે જરૂરી દવાઓ કે ટેસ્ટ જે કરવા હોય એ ઘરે બેઠા મળી શકે। સુરક્ષાની વાત કરીએ, આપણને બધાને ખબર છે કે સુરક્ષા આપણે એટલી જરૂરી છે, શાંતિ હશે તો આપણને એમ થાય કે ઘરની બહાર નીકળીએ, ધંધા રોજગાર ઉપર જઈએ, કોઈ ખરીદી કરવી હોય ત્યાં કોઈ કામે જવું હોય તો અહીંયાથી પહેલાં ખબર હતી કે ભાઈ અહીંયાથી અમદાવાદ જવું હોય તો ફોન કરીને નીકળવું પડતું કે ભાઈ બધું બરોબર છે ને। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।